દરેક વ્યક્તિ સુખની પાછળ પ્રયત્ન કરે છે દરેક વ્યક્તિની ડિમાન્ડ દરેક વ્યક્તિની જરૂરિયાત દરેક વ્યક્તિની માગણી ઈચ્છા હંમેશા સુખી થવાની હોય છે ચાહે પછી નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ હોય ચાહે પછી ભારતમાં રહેતો હોય કે વિદેશમાં રહેતો હોય દરેક વ્યક્તિ સુખની ઈચ્છા રાખે છે અને એ હકીકત છે અત્યાર સુધી કોઈ દિવસ એવું માગ્યું છે કે એ ભગવાન મને દુખ આપજો કદી માગ્યું કોઈએ પણ ભૂલમાં ભૂલમાં કોઈ એમ કે આટલું બોલો તો બોલો આપણે બીજું બધું ઝીલીએ આ ઝીલીએ નહીં હો કેમ આપણને એ ભય છે કદાચ માગીએ અને ભગવાન આપી દે તો ભૂલમાય ના બોલીએ કે હે ભગવાન મને દુઃખ આપજો બોલો ભૂલમાય ના બોલીએ એટલે એનો અર્થ જ એવો થાય છે કે આપણે કોઈ દુઃખ ઈચ્છા નથી રાખતા આપણે બધા સુખ ને ઈચ્છીએ છીએ પરંતુ પહેલું એક થોડુંક સ્પષ્ટ સમજીએ કે સુખ એટલે શું સુખ એટલે શું

ભૌતિક સુખ અને બીજું શબ્દોમાં કહીએ તો એક સુખ સુખ એક એક દિવ્ય સુખ સીધી સાધી ભાષામાં હજુ સમજાય સહેલું કરીને કહીએ તો એક દૈહિક સુખ દેહથી ભોગવવાનું સુખ એટલે કે દેહ માટેનું સુખ

સ્ત્રી નું સુખ પુરુષ નું સુખ કપડાનું સુખ જમવાનું સુખ આ બધામાં સુખ આવે છે પ્રસિદ્ધિ નું સુખ આપણા વાહવાનું સુખ વખાણનું સુખ કીર્તિનું સુખ આ બધામાં સુખ આવે છે દરેક વ્યક્તિને સ્વામિનારાયણ ભગવાને મધ્યના ચાલીસ માં બહુ સરસ વાત એકતાલીસ મોતના વ્રત સરસ આને દ્રષ્ટાંત સાથે સમજાય છે આ વાતને સ્વામિનારાયણ ભગવાને ત્યાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ કોઈ હાડકું પડ્યું હોય અને કૂતરો હાડકાં જુએ એટલે હાડકું મોઢામાં લેશે દોડતું જૈનમાં લઈ લેશે તમે ઘણી વખત આ ધ્રુવિયો હશે આવું પછી એ હાડકાને ચાવે છે દાંતની પેઢાની વચ્ચે ચાવે જેમ જે મનમાં રોટલો છે કઈક વસ્તુ છે કઈક પદાર્થ છે એવું જાણીને ચાવે હવે હાડકું ચવાતું નથી પરંતુ જેવું મોમટામાં દબાવે છે એટલે શું થાય છે અંદરથી પેઢામાંથી પેઢું છોલાય છે છોલાય છે એટલે લોહી નીકળે છે અને લોહી નીકળે છે છતાં એ હાડકું ચાવ ચાવ કરે છે ચાટ ચાટ કરે છે કેમ ચાટે છે એને એમ લાગે છે કે આ લોહી

એમ સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટાંત દ્વારા સમજાયું કે જીવ પ્રાણી માત્ર પોતે પોતાના અહંકાર માંથી જે લોહીને આવ્યા છે એને ચાટીને સુખી ઓરે છે